હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ પર હું છું પ્રિતેશ ચૌધરી અને તમે જોડાઈ ગયા છો ઓલ એજ્યુકેશન સ્ટફ પર આપણે ચાલી રહી છે કોન્સ્ટેબલ બનવાની તૈયારી તો રોજના વીસ માર્કની ટેસ્ટ આપો અને ચકાસો તમારી કેપેસિટી ઓકે સત્તરથી અઢાર તો સાચા પડે તો તમે પરફેક્ટ વે તરફ જઈ રહ્યા છો ઓકે તો ચલો ફટાફટ આપણે વિડીયો શરૂ કરી દઈએ કે પ્રથમ પ્રશ્ન આવી ગયો છે તમારી સામે કે ઇન્ડિકા પુસ્તકના રચિતા કોણ છે જે ઇન્ડિકા પુસ્તક છે એના રચિતા કોણ છે તો ફાહિયાન કોટિલ્ય મેગાસ્તનિસ કે પછી હ્યુએન શ્યાંગ તો અહીં તમારો સાચો જવાબ છે સી ફોર ચેન્નાઈ એટલે કે મેગાસનિસ જે છે એ તમારો સાચો જવાબ છે મેગાસ્તનિસે રચેલું છે ઇન્ડિકા નામનું પુસ્તક ચલો સેકન્ડ ક્વેશ્ચન છે કે પાટણના પટોળાની કલા કયા રાજ્યના સમયમાં વિકાસ પામી હતી ઓકે આખા ગામને ખબર છે કે પાટણમાં પ્રખ્યાત છે પાટણના પટોળા પણ પાટણના જે પટોળાની કલા કયા રાજવીરના સમયમાં વિકાસ પામી હતી આવું પૂછા જાય તો અહીં તમારે રાજાના નામ આપ્યા છે એ આવડવું જોઈએ તો સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ સોલંકી વનરાજ ચાવડા કે મૂળરાજ સોલંકી કારણ કે આ ચારે ચાર જે યુગ હતા એ બધા યુગોની રાજધાની રહી ચૂકી છે પાટણ ઓકે તો એમાંથી કયા રાજા હતા તો તમારો સાચો જવાબ થઈ જશે એ ફોર અમેરિકા એટલે કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં વિકસી હતી પાટણના પટોળાની કલા ઓકે ચલો આગળનો ક્વેશ્ચન છે કે દેલવાડાના જૈન મંદિરો ગુજરાત રાજસ્થાન કે પછી મહારાષ્ટ્ર તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે કે રાજસ્થાન રાજ્યમાં આવેલા છે દેલવાડાના જૈન મંદિરો ઓકે અને કોણે બંધાવ્યા હતા દેલવાડાના જૈન મંદિરો કોમેન્ટ બોક્સમાં જણાવો જે વિદ્યાર્થીને ખબર હોય તે વિદ્યાર્થી ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રિવેન્શન ઓફ ક્રૂડ એડલેસ્ટર એક્ટ એટલે કે પી એફ એ કયા વર્ષે ઘડવામાં આવ્યું પ્રિવેન્શન ઓફ ફ્રૂડ એલ્ટ્રેસન એક્ટ પીએફએ કયા વર્ષે ઘડવામાં આવ્યો ઓગણીસો સત્તાવન ઓગણીસો ચોપન ઓગણીસો અઠાવન ઓગણીસો ને પંચાણું તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓગણીસો ને ચોપનમાં ઘડવામાં આવ્યો છે પી એફ એ એટલે કે પ્રિવેન્શન ઓફ ફૂડ એડલેટ્રેસન એક્ટ ચલો આગળનો ક્વેશ્ચન છે કે કૃત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ થાય છે ઓકે કૃત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ થાય છે સોડિયમ આયોડિન સિલ્વર આયોડિન કેલ્શિયમ આયોડાઇડ કે સોડિયમ આયો સોડિયમ સાઇડિન તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે બી ફોર બોમ્બે એટલે કે સિલ્વર આયોડાઈનનો ઉપયોગ થાય છે કૃત્રિમ વરસાદ માટે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બાળમજૂરી એમેન્ડમેન્ટ એક્ટ કયા વર્ષે બન્યો એટલે કે પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ કયા વર્ષે બન્યું હતું બે હજાર તેર બે હજાર સોળ બે હજાર ચૌદ કે પછી બે હજારને પંદર તો અહીં પણ તમારો સાચો જવાબ છે બી ફોર બોમ્બે એટલે કે બે હજાર સોળમાં બન્યો હતો બાળમજૂરી એમેન્ડમેન્ટ એક્ટ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલી છે ઓકે જે આ થિયોસો થિયોસોફિકલ સોસાયટી છે એમની સ્થાપના નીચેનામાંથી કોણે કરી છે તો એની બેસણ સ્વામી વિવેકાનંદે બાલ ગંગાધર તિળકે કે મહર્ષિ અરવિંદે તો અહીં સાચો જવાબ થઈ જશે તમારો એ ફોર અમદાવાદ એટલે કે એની બેસન્ટે કરેલી છે થિયોસોફિકલ સોસાયટી તમારા વીસમાંથી કેટલા સાચા પડે છે વિદ્યાર્થી મિત્રો એ તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો અને તમને પણ એક્યુસી મળે કે હજુ મારે કેટલું વાંચવાનું છે ઓકે જો વીસમાંથી તમારા સત્તર સાચા પડે તો બરાબર છે તમારું વાંચન પણ વીસમાંથી જો તમારા દસ સાચા પડતા હોય તો હજુ તમારે ઘણી મહેનત કરવાની બાકી છે ચલો હાઇડ્રોજનને સળગાવતા શું બને છે એટલે કે હાઇડ્રોજનને આપણે સળગાવી દઈએ તો એમાંથી શું બને જો માટી બની જાય રાખ બની જાય પાણી બની જાય કે પછી ઓક્સિજન બની જાય તો અહીં તમારો સાચો જવાબ છે સી એસ કે એટલે કે સી તમારો જવાબ છે જો હાઇડ્રોજનને સળગાવે તો પાણી બની જાય તો સાચો જવાબ થઈ જશે તમારો અહીં વોટર ચલો આપણી ચેનલનું નામ છે ઓલ એજ્યુકેશન સ્ટફ સ્પેસ પછી પીસી આ વિડિયોની જો પેજ અથવા તો પીડીએફ ઓકે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફાઇલ જો તમને જોઈતી હોય તો આ નંબર આપેલો છે આપણો આ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો અને જે નવા નથી જોડ્યા વિદ્યાર્થી મિત્રો એમને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી ચલો આગળનો ક્વેશન આવી ગયો છે કે જાહેરમાં સોરી ગુજરાતમાં જાહેર ખાનગી ભાગીદારી કયા કાયદા હેઠળ કરવામાં આવે છે આપણા ગુજરાતમાં જાહેર અને ખાનગી ભાગીદારી કયા કાયદા હેઠળ કરવામાં આવે છે તો ગુજરાત પંચાયત ગુજરાત નગરપાલિકા દ્વારા કે ગુજરાત નગર રચના અને વિકાસ કે લાસ્ટમાં છે ગુજરાત માળખાગત વિકાસ ધારો ઓગણીસો નવ્વાણું ઓકે તો અહીં તમારો સાચો જવાબ છે ડી ફોડેલી એટલે કે ગુજરાત માળખાગત વિકાસ ધારો ઓગણીસો ને નવ્વાણું ચાલો આગળનો ભારતના બંધારણમાં કયો એવો અનુચ્છેદ છે જે અનુચ્છેદમાં અઢાર વર્ષથી ઉંમરના વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર આપેલો છે અનુચ્છેદ નંબર ત્રણસો આઠ ત્રણસો છવ્વીસ ત્રણસો પંદર કે પછી ત્રણસો ને પિસ્તાલીસ તો અહીં તમારો જવાબ થઈ જશે બી ફોર બોમ્બે એટલે કે અનુચ્છેદ નંબર છે એટલે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો ઓગણીસો માં તો એ જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે ચંડીગઢમાં અમૃતસરમાં પઠાણકોટમાં કે પછી જલંધરમાં તો અહીં તમારો સાચો જવાબ છે બી ફોર બોમ્બે એટલે કે અમૃતસરમાં જલિયાવાલા બાગ સ્થિત છે જનરલ ડાયર દ્વારા આ જલિયાવાલા બાગમાં ગોળીબાર કરવામાં આવ્યું હતું ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે ઓકે ભારતનો જે પ્રમાણ સમય છે એ કયા શહેર પાસેથી નક્કી થયેલો છે કોલકત્તા વારાણસી પટણા કે પછી અલ્હાબાદ તો અહીં તમારો સાચો જવાબ છે ડી ફોર ડેલ્લી એટલે કે અલ્હાબાદ પાસેથી આપણા ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે ચલો ક્વેશ્ચન છે કે ચોરીના ગુના એટલે ચોરી ચોરીના ગુના આઈપીસીની કઈ કલમ હેઠળ નોંધાય છે જો તમે ચોરી કરો તો તમારો જે ગુનો છે એ કઈ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે પોલીસ સ્ટેશનમાં કલમ નંબર ત્રણસો ત્રેવીસ ત્રણસો ઓગણીસ ત્રણસો ઓગણસી પચીસ તો અહીં તમારો સાચો જવાબ છે જો તમે ચોરી ચોરી કરો છો કે ભારતમાં વ્યક્તિ કરે છે તો એમને ઓગણસી કલમ હેઠળ એમનો ગુનો નોંધાય છે ઓકે ચલો આગળનો ક્વેશ્ચન છે કે ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ઓકે આ તો એકદમ સહેલો સવાલ છે પપ્પુ જેવો સવાલ છે ઘણી વખત એક્ઝામમાં જૂનો થઈ ગયેલો છે તો ભાવનગર કચ્છ બનાસકાંઠા કે પાટણ તો તમારું અહીં આવશે કચ્છ કચ્છના આવેલું છે ધોળાવીરા ઓકે ચલો આગળનું ક્વેશ્ચન છે કે મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે ખેડા સાબરકાંઠા અમદાવાદ કે મહેસાણા તો અહીં તમારો સાચો જવાબ છે આપણા મહેસાણામાં આવેલું છે મોઢેરાનું સૂર્યમંદિર અને નદી હોય તો પુષ્પાવતી ઓકે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે મોઢેરાનું મંદિર ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો લાસ્ટ ક્વેશ્ચન છે કે સન પંદરસો છવ્વીસ માં પાણીપતનું યુદ્ધ કોની વચ્ચે થયું ઓકે સન પંદરસો ને છવ્વીસ માં પાણીપતનું યુદ્ધ કોની વચ્ચે થયું બાબર અને ઇબ્રાહિમ લોધી રાણા ઔરંગઝેબ અકબરને હેમુ કે બાબરને હેમુ તો અહીં તમારો સાચો જવાબ છે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું પાણીપતનું પ્રથમ યુદ્ધ અને બાબર એ ભારતમાં સૌ પ્રથમ સૌ પ્રથમ તોપ ગોળાનો ઉપયોગ કર્યો હતો ઓકે અને આ તોફોળાનો ઉપયોગમાં મદદ કરનાર વ્યક્તિનું નામ તમે મને કોમેન્ટમાં જણાવો એ સવાલના જવાબ પરથી તમારી પ્રેક્ટિસ કેટલી છે તમને ખબર પડશે અને મને પણ ખબર પડશે કે તમે કેટલું વાંચી રહ્યા છો ઓકે વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ મળીએ છીએ નવા જ વિડીયોમાં એક તમારા માટે બોનસવાળો સવાલ છે કે લાફિંગ ગેસ તરીકે કયો ગેસ વાપરવામાં આવે છે તમારા માટે સવાલ છે લાફિંગ ગેસ માટે હું અહીં ટાપું છું ઓકે આ બેમાંથી એક આવશે નાઇટ્રોજન ઓક્સાઇડ આવશે કે નાઇટ્રોજન ઓક્સાઇડ આવશે ઓકે અહીં જન છે અહીં પણ જન છે તો આ બંને સવાલ સાચા છે વિકલ્પમાં આ લોકોએ બંને સવાલ લઈ લીધા છે તો આનો પણ જવાબ થઈ ગયો નાઇટ્રોજન ઓક્સાઇડ ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ છીએ આવતા લેક્ચરમાં ફરી પાછાથી તમારા માટે બે સવાલ છે મોડા મોડા કે મધ્યકાલીન ભારતમાં મોહમ્મદાબાદ તરીકે કયું પ્રસિદ્ધ સ્થળ હતું કે મોહમ્મદાબાદ તરીકે કયું પ્રસિદ્ધ સ્થળ હતું કચ્છ અમદાવાદ પાટણ કે ચાપાનેર તો સાચો જવાબ છે ડી ફોર ડેલી એટલે કે ચાપાનેર જે હતું એ મધ્યકાલીનમાં મોહમ્મદાબાદ તરીકે ઓળખાતું હતું હવે એકદમ સ્યો ટકા શ્યોર આ છે કે લોહીના દબાણ માટે વપરાતા સાધન એટલે કે લોહીના દબાણ માપવાના સાધનને શું કહેવામાં આવે છે સિસરોમીટર સિસ્મો મેનોમીટર સ્પીડો કે સ્ટેથોસ્કોર તો અહીં તમારો સાચો જવાબ છે બી ફોર બોમ્બે એટલે કે સિસ્મો મેનોમીટર જે લોહીના દબાણ માટે વપરાય છે બીજું વિડીયો ગમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ આવતા જ લેક્ચરમાં આવા જ વીસ થી પચીસ પ્રશ્નો લઈને ગુડ નાઇટ જય હિન્દ જય ભારત